વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 2 મે 2020 કરંટ અફેર્સ. પરંતુ એ કરંટ અફેર્સ જોતા પહેલા હું આપને એક વાત કરીશ કે જો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરતા રહેજો, જો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બે લાઇકનને દબાવી દેજો, તમારા મિત્રો સાથે એને શેર કરજો. હવે જોઈએ છીએ આપણી જે ગઈકાલની જે ક્વિઝ હતી, વિડીયો એક આપણો જે વિડીયો હોય છે કરંટ અફેર્સ હોય છે એની પછી આપણે કંઈક 5 થી 7 ક્વેશ્ચનની ક્વિઝ મૂકતા હોઈએ છીએ. એ ક્વિઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે ઝરીના હાશમી, જેનું તાજેતરમાં નિધન થયું હતું, તે એક જાણીતા ખાલી જગ્યા છે. તો એ એક શું હતા, કલાકાર છે. પણ કલાકાર કેવા હતા, જે નાના પાયાના જે કામ ચલાવ કલાકાર જે કહી શકાય, જે સાથી કલાકાર કહી શકાય એ ટાઈપના કામ કરતા હતા, પરંતુ મૂળ ઇન્ડિયન હતા અને અમેરિકામાં એ કામ કરતા હતા. ઇઝરાયલની રાજધાની અને ચલણ શું છે, રાજધાની જેરુસલેમ છે અને નાણું એનું ચલણ જે છે એ સેકેલ છે. પશુ આરોગ્ય માટેનું વિશ્વ સંગઠન સ્થિત ક્યાં આવેલું છે, ક્યાં આવેલું છે તો પેરિસ ફ્રાન્સમાં આવેલું છે. એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન APEC નું મુખ્ય મથક ક્યાં આવેલું છે, સિંગાપોરમાં આવેલું છે. અને પપીકોન્ડા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશમાં આવેલું છે. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો, કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન પ્રધાન પ્રકાશ જાવડેકર પીટર્સબર્ગ ક્લાઇમેટ સંવાદ 2020 11મા સત્રમાં ભાગ લીધો હતો. 2010 આ સંવાદનું આયોજન કરનાર કયો દેશ છે, તો મિત્રો એ દેશનું નામ છે જર્મની. હવે જોઈએ છીએ એના એક વાત સાથે છે કે એ દેશની સાથે સાથે યુનાઇટેડ કિંગડમ જે છે એટલે કે યુકે એટલે કે ઇંગ્લેન્ડ એના સહ અધ્યક્ષ તરીકે પણ કામ ચલાવે છે, એમના સહ આયોજક કહી શકાય. હવે જર્મની વિશે જોઈએ તો એની રાજધાની બર્લિન છે અને એની કરન્સી એટલે કે નાણું યુરો છે. અને જો યુકેની વાત કરવા જઈએ તો રાજધાની એની લંડન છે અને કરન્સી એનું પાઉન્ડ છે. ક્વેશ્ચન નંબર 2 એવું કહે છે કે તાજેતરમાં એપ્રિલ 2020 ભારતે નીચેનામાંથી કયા દેશ માટે $150 મિલિયન વિદેશી ચલણ અદલાબદલનો ટેકો વિસ્તૃત જાહેર કરેલો છે, તો મિત્રો એ કરેલું છે માલદીવ માટે. હવે જો વાત કરીએ છીએ થોડી માલદીવમાં વિશે, તો માલદીવના રાજધાની છે માલે, એનું ચલણ છે માલદીવિયન રૂફિયા એટલે કે રૂપિયા જ છે પણ રૂફિયા તરીકે ત્યાં બોલાય છે. પ્રમુખ એમના છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ. વાત કરીએ છીએ ત્રીજા ક્વેશ્ચનની, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રમાં દેશમાં તમામ નાણાકીય સેવાઓનું નિયમન કરવા માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રની સત્તાની સ્થાપના કરેલી છે, તો IFSC એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર સેવા કેન્દ્ર એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે, તો મિત્રો એ મુખ્ય મથક આપણા જ ગાંધીનગરના જે ગિફ્ટ સિટી કહી શકાય છે એ ગિફ્ટ સિટીની અંદર એનું મુખ્ય મથક આવેલું છે. હવે જો IFSC એટલે કે ઇન્ટરનેશનલ ફંડ સિક્યુરિટી કાઉન્સિલ સેન્ટર એના વિશેની જો વાત કરવા જઈએ, તો એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્રના સત્તાધિકાર બિલ 2019 દ્વારા સ્થાપિત કરવામાં આવેલું છે. તે એક અધિકાર ક્ષેત્ર છે જે વિદેશી ચલણમાં રહેવાસી અને બિનનિવાસી ભારતીયોને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. તો એ કોણ પ્રદાન કરે છે, ફરીથી વાત કરી દઉં છું કે ઇન્ટરનેશનલ ફંડ સર્વિસ સેન્ટર જે ગાંધીનગરમાં આવેલું છે, જેનું મુખ્ય મથક ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છે. હવે જો ગિફ્ટ સિટીની જો વાત નીકળી છે, તો ગિફ્ટ સિટી વિશે પણ થોડું જાણી લઈએ. ઉદ્દેશ્ય ગિફ્ટ સિટીનો શું છે, એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટીના વિકાસ કરવાનો ઉદ્દેશ છે, જે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરના વિકાસ સાથે વૈશ્વિક નાણાકીય કેન્દ્ર બની જાય છે. તેમાં એક અનુકૂળ મલ્ટી સર્વિસીસ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને એક વિશિષ્ટ ડોમેસ્ટિક એરિયા છે, અને તે વિશ્વ માટે એક નવું ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનું ગેટવે ઓફ ઇન્ડિયા છે. જ્યારે ગિફ્ટ સિટીના અત્યારના અધ્યક્ષ છે સુધીર માંકડ. ઓકે, એ રાજ્યનું નામ જણાવો જેણે વિદ્યાર્થીઓ માટે જગન્ના વિદ્યા દિવ્યના નામથી ફ્રી વળતર યોજના શરૂ કરવામાં આવેલી છે, તો મિત્રો એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશની વાત કરવા જઈએ તો આંધ્રપ્રદેશ વિશે આપણે એના મુખ્યમંત્રી રાજ્યપાલ વગેરે વિશે તો બહુ જ જાણી લીધું છે, એ તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. પરંતુ એના કેપિટલ વિશે વાત કરવા જઈએ તો અમરાવતી છે, કારણ કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા અલગ પડવાથી આંધ્રપ્રદેશનું જે જૂનું કેપિટલ હતું હૈદરાબાદ એ તેલંગાણામાં જવાથી એ તેલંગાણાનું કેપિટલ બની જાય છે, જ્યારે આંધ્રપ્રદેશનું હવે નવું કેપિટલ છે અમરાવતી, જેનું રાજ્ય ફૂલ છે વોટર લીલી, રાજ્ય પક્ષી છે ભારતીય રોલર, રાજ્ય પ્રાણી છે કાળા હરણ એટલે કે બ્લેક બક, અને રાજ્ય વૃક્ષ છે લીમડો, જે આપણો દેશી લીમડો હોય છે કડવો. કોવિડ 19 સામે લડવા
લોકોની રોગ પ્રતિકારક શક્તિને વેગ આપવા માટે કયા રાજ્ય સરકારે જીવન અમૃત યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે? તો મધ્યપ્રદેશ રાજ્ય શિવરાજસિંહ ચૌહાણ જે જ્યાંના મુખ્યમંત્રી છે એમના દ્વારા આ એક યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જીવન અમૃત યોજના। હવે જીવન અમૃત યોજના શું છે? આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર આયુષ મંત્રાલય જે છે, આયુષ મંત્રાલય એટલે કે જેમાં 5 વિભાગો આવેલા છે, આયુર્વેદ, યોગ, નિસર્ગોપચાર, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, ઓકે, આ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ત્રિકૂટ ચૂર્ણ એટલે કે ત્રણ અલગ અલગ પ્રકારના મરી છે, એ અલગ અલગ પ્રકારના મરીનું એક ચૂર્ણ બનાવવામાં આવે છે। આયુર્વેદિક પેદાશનું કોરોના ચેપવાળા વિસ્તારોમાં લઘુ વનોપજના સંઘના સહયોગથી રાજ્ય મફતમાં વિતરણ કરશે। મધ્યપ્રદેશની વાત કરીએ તો વાત કરી છે આપણે મુખ્યમંત્રી આના શિવરાજસિંહ ચૌહાણ છે, રાજ્ય રાજધાની એની ભોપાલ છે, રાજ્યપાલ લાલજી ટંડન છે। જ્યારે મધ્યપ્રદેશના લોકનૃત્યો કે જે આપણે અત્યાર સુધી જોયા નથી એ ફરીથી આપણે જોઈ લઈએ છીએ। એક વખત લોકનૃત્યો છે જવારા, મટકી, આડા, ફૂલપતિ, ગ્રીડા ડાન્સ, સેલાર્ડકી, શેલા ભદોની, માંચ વગેરે વગેરે એમના લોકનૃત્યો પણ છે। નીચેનામાંથી કઈ વિશ્વની પ્રથમ એરલાઇન્સ છે જે તેના મુસાફરો માટે ઝડપી એન્ટીબોડી પરીક્ષણ કરે છે? તો એરલાઇનનું નામ છે અમીરાત। હવે વાત કરીએ છીએ એશિયન વિકાસ બેંક એટલે એશિયન ડેવલપમેન્ટ બેંક કયા રાજ્ય માટે ગ્રામીણ વિસ્તારોમાં વધુ વીજ જોડાણ પ્રદાન કરવા માટે $346 મિલિયન લોન આપવાની મંજૂરી આપી છે? તો મિત્રો એ છે મહારાષ્ટ્ર રાજ્ય। હવે જો એશિયન ડેવલપમેન્ટ બેંક વિશે જાણીએ છીએ તો એનું મુખ્ય મથક છે મંડલ યુઓંગ જે ફિલિપાઇન્સમાં આવેલું છે, જેના સભ્ય દેશો ટોટલ 68 દેશો એના સભ્ય દેશો છે। રાષ્ટ્રપતિ એના છે મત્સાત્સુગુ અસાકાવા। હવે જો વાત કરીએ છીએ મહારાષ્ટ્ર વિશે જેની રાજધાની મુંબઈ છે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી છે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે, મુંબઈનું રાજ્ય ફૂલ છે જારુલ અને રાજ્ય વૃક્ષ છે કેરીનું વૃક્ષ। મૂડી દ્વારા પ્રકાશિત ગ્લોબલ મેક્રો આઉટલુક 2020-21 શીર્ષક અહેવાલમાં કેલેન્ડર વર્ષ 2020 માટે ભારતની વૃદ્ધિ આગાહી શું રહેશે? તો મૂડી દ્વારા એમને ભારતની વૃદ્ધિ આગાહી 0.2% કહેવામાં આવેલું છે। કે મૂડીઝ કોર્પોરેશન વિશે થોડી વાત કરવા જઈએ તો મૂડીઝ કોર્પોરેશનનું મુખ્ય મથક આવેલું છે ન્યુયોર્ક જે યુનાઇટેડ સ્ટેટ્સમાં આવેલું છે। એના પ્રમુખ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ કોણ છે? તો એ વાત જાણીએ, એના છે રેમન્ડ વ્હાઇટહેડ મેક ડેનિયલ જુનિયર। હવે જે અલગ અલગ જે એજન્સીઓ છે એ એજન્સીઓએ ભારતના જીડીપી વૃદ્ધિદરનો જે અંદાજ લેવામાં આવેલો છે એ અંદાજને આપણે જોઈએ જે ભારત રેટિંગ્સ છે એટલે કે ઇન્ડિયા રેટિંગ્સ જે છે એમણે એવો રેટિંગ્સ આપેલો છે કે -2.1-1% જીડીપી રહેશે એવું એમને કહેવામાં આવેલું છે। જ્યારે ભારતીય ઉદ્યોગ સંઘ જે છે એમણે 0.9-1% વાત કરવામાં આવેલી છે, જ્યારે નોમુરા જે છે એમણે -0.5 કહેવામાં આવેલું છે, ફિન્ચ રેટિંગ્સે 0.8 કીધેલું છે, ગોલ્ડમેન સેસ દ્વારા 1.6 કહેવામાં આવેલું છે, વર્લ્ડ બેંક દ્વારા 1.5-2.8% કહેવામાં આવ્યું છે, IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે 1.9% અને ADB એટલે કે એશિયન વિકાસ બેંક એશિયન ડેવલપમેન્ટ બેંકે આપણને 4% જીડીપી રહેશે એવો એક અંદાજ કરવામાં આવેલો છે। ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલે નાણાકીય વર્ષ 2021 માટે ભારતનો આર્થિક વિકાસ દર ઘટાડીને ક્યાં લઈ જવામાં આવેલો છે? તો એ 1.8% લઈ જવામાં આવેલો છે। હવે જો વાત કરીએ છીએ ક્રિસિલ વિશે તો એના અધ્યક્ષ કોણ છે? એના અધ્યક્ષ છે જ્હોન એલ બેરિશફોર્ડ, સીઈઓ છે આસુ સુયસ, પ્રમુખ અને બિઝનેસ હેડ છે ગુરુપ્રીત છતવાલ, મુખ્યમથક છે મુંબઈ મહારાષ્ટ્ર કે જે ભારતમાં આવેલું છે। ભૂતપૂર્વ નાણાં સચિવનું નામ જણાવો કે જેમણે 3 વર્ષ માટે જાહેર ઉદ્યોગ પસંદગી બોર્ડ PESBના અધ્યક્ષ તરીકે નિમવામાં આવેલા છે? તો એમનું નામ છે મિત્રો રાજીવ કુમાર। હવે જો વાત કરીએ છીએ PESB તો એ જાહેર સાહસો પસંદગી બોર્ડ સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ માટે ત્વરિત સંચાલિત નીતિ વિકસાવવા અને ટોચના મેનેજમેન્ટ પોસ્ટની નિમણૂકો પર સરકારને સલાહ આપવા માટે શરૂ કરવામાં આવેલી છે, જેના અધ્યક્ષ છે આપણે વાત થઈ એ પ્રમાણે રાજીવ કુમાર, નિયામક છે કૈલાશ ડેન રત્નુ અને સેક્રેટરી છે કિમ્બુગકી પેન। સુરેશ એન પટેલની સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરમાં વિજિલન્સ કમિશનર એટલે કે તકેદારી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, તે કઈ બેંકના ભૂતપૂર્વ ચીફ હતા? છે તો મિત્રો એ આંધ્ર બેંકના ભૂતપૂર્વ ચીફ છે।
હવે જો સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર જે અત્યારે કોણ છે તો એ આપણે જાણી લઈએ, એમનું નામ છે સંજય કોઠારીજી. હવે વાત કરીએ છીએ સેન્ટ્રલ વિજિલન્સના જે આ મહત્ત્વના જે સુરેશ એન પટેલને જે નિમણૂક કરવામાં આવેલી છે એમના વિશે, જે 2022ના ડિસેમ્બર અંત સુધીમાં તેમનો કાર્યકાળ રહેશે 2 વર્ષનો. TM ભસીન દ્વારા પોતાનો કાર્યકાળ પૂરો કર્યા પછી જૂન 2019થી વિજિલન્સ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. હાલમાં શરદકુમાર અન્ય વિજિલન્સ કમિશનર તરીકે કાર્યરત છે. સાથે સાથે એક વાત કરીએ છીએ કે અહીં આપણે જોઈએ છીએ કે CVC એટલે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર વિશે આપણે થોડી વાત કરી લઈએ. કેન્દ્રીય તકેદારી આયોગ સ્થાપના સરકાર દ્વારા ફેબ્રુઆરી 1964માં ભ્રષ્ટાચાર નિવારણ સમિતિની ભલામણ ઉપર આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી. વાત કરીએ છીએ CVC એક્ટ 2003 જે બનાવવામાં આવેલો છે એ 1998માં સરકારે 1988ના એટલે કે 1998માં સરકારે 1988ના વટહુકમને બદલવા માટે લોકસભામાં CVC બિલ રજૂ કર્યું હતું, પરંતુ તે સફળ થયું ન હતું. તેથી જ 1999માં ફરીથી રજૂ કરવામાં આવ્યું અને સપ્ટેમ્બર 2003 સુધી સંસદમાં રહ્યું હતું અને યોગ્ય રીતે અમલી બન્યું અને સંસદના બંને ગૃહોમાં અને રાષ્ટ્રપતિની મંજૂરીથી પસાર થયું. એક્ટની મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ જોઈએ તો કમિશનમાં સેન્ટ્રલ વિજિલન્સ અધ્યક્ષનો સમાવેશ થવો જોઈએ અને 2 થી વધુ વિજિલન્સ કમિશનરો સભ્ય ન હોવા જોઈએ. કેન્દ્રીય તકેદારી કમિશનર અને વિજિલન્સ કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની એક ધ્યાન રાખજો, વડાપ્રધાન ગૃહપ્રધાન સદસ્ય હોય અને ગૃહપ્રધાન વિધાનસભ્ય સમિતિના ભલામણ પર કરવામાં આવે છે. યાદ રાખજો, ફરીથી કહું છું, કેન્દ્રીય તકેદારી કમિશનર અને વિજિલન્સ કમિશનરની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા, એટલે કે જેમાં વડાપ્રધાન, ગૃહપ્રધાન, પછી વિધાનસભ્યના ગૃહપ્રધાનની બનેલી એક સમિતિ હોય છે એના ભલામણ પર જ આ સમિતિને એક નિમણૂક કરવામાં આવતી હોય છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર અને વિજિલન્સ કમિશનરની ઓફિસની મુદત તેઓની ઓફિસમાં પ્રવેશ કરે છે તે તારીખથી 65 વર્ષની વય સુધી અથવા પહેલાંથી 4 વર્ષ, બેમાંથી ગમે તે એક હોઈ શકે, જે પહેલાં આવે તે. CVCનું મુખ્ય મથક નવી દિલ્હી ભારતમાં છે. નીરજ વ્યાસને પંજાબ નેશનલ બેંક PNB હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના MD અને CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. PNBનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મિત્રો, PNBનું મુખ્ય મથક નવી દિલ્હીમાં આવેલું છે. PNB હાઉસિંગ ફાઇનાન્સ વિશે જો વાત કરીએ તો એના MD અને CEO નીરજ વ્યાસ છે. એની સ્થાપના 11 નવેમ્બર 1988ના દિવસે થયેલી છે, જેની કોર્પોરેટ ઓફિસ નવી દિલ્હીમાં આવેલી છે. વાત કરીએ છીએ હવે કર્ણાટકના જે અરુણકુમારને કઈ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે. તો મિત્રો, એમને USAના મુખ્ય કોચ તરીકે, USA જે ક્રિકેટ છે એમના મુખ્ય કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે. USA ક્રિકેટ વિશે જો જાણી લઈએ તો એમનું મુખ્ય મથક છે કોલોરાડો, યુનાઇટેડ સ્ટેટ્સ, જે USAમાં આવેલું છે, જેના અધ્યક્ષ છે પરાગ માત રાથે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે CEO છે આઇન હેંગિન્સ. વિદેશ પ્રધાન જયશંકરે તાજેતરમાં જ બ્રિક્સ વિદેશ પ્રધાન સમિટમાં ભાગ લીધો હતો. બ્રિક્સના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, બ્રિક્સના વર્તમાન અધ્યક્ષ કોણ છે? રશિયા છે. બ્રિક્સ વિશે જો વાત કરીએ તો જેની સ્થાપના 2009માં થઈ હતી, એના 5 સભ્યો છે, BRICS. બી મતલબ બ્રાઝિલ, આર મતલબ રશિયા, આઈ મતલબ ઇન્ડિયા, સી મતલબ ચીન એન્ડ એસ મતલબ સાઉથ આફ્રિકા. એની 2020 માટેની થીમ હતી વૈશ્વિક સ્થિરતા, વહેંચાયેલ સુરક્ષા અને નવીન વૃદ્ધિ માટે બ્રિક્સની ભાગીદારી. અને જો ઇંગ્લિશમાં કહેવા જઈએ તો બ્રિક્સ પાર્ટનરશિપ ફોર ગ્લોબલ સ્ટેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેટિવ ગ્રોથ. ક્રિશિલ સંશોધન અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2020માં નવી સ્થાપિત કરી શકાય તેવી ક્ષમતાના સંદર્ભમાં ભારતના રાજ્યનું નામ જણાવો. તો મિત્રો, એ રાજ્યનું નામ છે કર્ણાટક. ક્રિશિલ વિશે જો વાત કરીએ તો એનું મુખ્ય મથક મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલું છે. એના MD અને CEO છે આસુ સુયસ, જે પહેલાં આપણે જોઈ લીધું છે. અધ્યક્ષ જ્હોન બેરિસફોર્ડ છે. હવે જો વાત કરીએ છીએ અલગ અલગ સ્થિતિની, કારણ કે આપણે આ એક એટલા માટે લેવો પડે છે કે સૌથી પહેલાં સૌથી જેની ટોપમાં જેની સ્થિતિ છે, જે વીજળીની સંશોધન જે સ્થાપિત કરી શકાય છે, ક્રિશિલ સંશોધન જે નાણાકીય સ્થાપિત કરી શકાય ક્ષમતાની બાબતને જો વાત કરવા નીકળીએ છીએ
तो मेगावॉट में जे कुल स्थापित नवीनीकरण की जे क्षमता है एम कर्नाटक 15,232 जेटली है। जयरे तीजा नंबर पर गुजरात आए थे, जो याद रखो अपने आ प्रश्न पूछाई सके कि गुजरात क्या नंबर है, तो तीजा नंबर है जेनी 10,586 मेगावॉट की क्षमता है। नासा प्रमाणे 3.9 मिलियन माइल नी दूरी थी पृथ्वी नजीक पसार थनार ग्रहनु नाम जणावो, तो मित्रों ग्रहनु नाम छे एस्ट्रॉइड 1998 OR 2। हवे एना विषे नासा विषे थोड़ू जोई लीए कि एनुं मुख्य मथक वॉशिंग्टन यूएस में आवेलुं छे, संचालक छे जेम्स फेड्रिक जिम ब्रेडेनस्टीन। हवे जो बात करीए छीए एस्ट्रॉइड 1998 OR 2 विषे थोड़ी जानकारी लई लीए, एने जुलाई 1998 नासा ने जेट प्रोपेलेशन लेबोरेटरी नजीकनी अर्थ एस्ट्रॉइड ट्रेकिंग प्रोग्राम द्वारा तेनी शोध थई थी। छेल्ला बे दायका थी खड़गोग साथे तेने शोधी काढेलो छे। आ एस्ट्रॉइड ओछा मोछा आवता 200 वर्ष सुधी असर थवानी संभावना नथी, अने तेनी आगामी पृथ्वी पर नजीकनो अभिगम आगामी अभिगम 2079 में बनशे। क्यारे बनशे? 2079 में बनशे, ज्यारे ते नजीकथी पसार थशे, जे चंद्रना अंतरथी लगभग 4 गणा रहेशे। आ होवा छतां ते हजी पण मोटा संभावित जोखमी एस्ट्रॉइड तरीके वर्गीकृत थयेल छे, कारण के हजारों वर्षोथी एस्ट्रॉइडनी कक्षामां खूब ज ओछा फेरफारोने कारणे ते पृथ्वी पर हालना करता वधु संकट रजू करी शके छे। कई भारतीय संस्थाना वैज्ञानिक बेर डी नामनो अल्जाइमर अवरोधक बनावेलो छे, तो ए संस्थानुं नाम छे जवाहरलाल नेहरू सेंटर फॉर एडवांस साइंटिफिक रिसर्च। हवे अल्जाइमर रोग शुं छे, तो पहेला ए वात जाणी लईए कि अल्जाइमर अवरोधक एटले कि अल्जाइमर थी दूर जई शके एवो एक वैज्ञानिक बेरडी नामनो एक बनावेलो छे। तो अल्जाइमर छे ए उन्मादनुं सौथी सामान्य कारण छे, विचारसरणी वर्तन अने सामाजिक कुशळतामां सतत घटाडो जे व्यक्तिनी स्वतंत्र रीते कार्य करवानी क्षमताने विक्षेपित करे छे। मल्टीफेस्टेड जैरीकरणने आभारी रोगनी मल्टीफेक्टोरियल प्रकृतिने संशोधनकारोए असरकारक दवा बनाववी मुश्किल बनावेल छे। माय गोव कई एप्लिकेशन द्वारा कोविड 19 रोगचाळो फैलाववा सामे केन्द्र सरकारना प्रयत्नोने टेको आपवा माटेनी भागीदारी करी छे, तो ए वीमेट द्वारा भागीदारी करवामां आवेली छे। कई IITના वैज्ञानिक द्वारा एक सॉफ्टवेर विकसित कर्यु छे जे शंकास्पद दर्दीने एक्सरे स्कैनरनो उपयोग करीने फक्त 5 सेकंडमां कोविड 19 शोधी शके छे, तो ए करवावाळुं IIT रूरकी छे। मैं पहला पण आपने जणाव्युं छे कि कोविड 19 एटले के कोरोनानी जे कंई पण शोधखोळो थई छे एमां दरेक IITઓએ नाना वत्ता ओछा IIT रूरकी लई लो, IIT રોપર લઈ લો, IIT મંડી લઈ લો, IIT બોમ્બે લઈ લો, IIT દિલ્હી લઈ લો, બધી જ IITઓએ થોડી વત્તા ઓછા પ્રમાણે આપણને હેલ્પ કરેલી છે, તો એમાંનો એક ક્વેશ્ચન આવવાની શક્યતાઓ છે, તો IIT બાબતના ક્વેશ્ચન તૈયાર કરીને જ જજો। હવે જો IIT રૂરકી વિશે વાત કરીએ છીએ તો એમના ડિરેક્ટર છે અજિત કે ચતુર્વેદી, જ્યારે એમનું સૂત્ર છે સખત મહેનત વિના કશું જ પ્રાપ્ત થતું નથી। એ આપણને IIT રૂરકી નહીં દરેક જગ્યાએ લાગુ પડે છે, નથિંગ કેન બી અચીવડ વિધાઉટ હાર્ડવર્ક। CSRI સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CFTRI કોવિડ 19ના દર્દીઓને પ્રોટીનથી સમૃદ્ધ બિસ્કિટ પ્રદાન કરે છે, તો CSRI CFTRI ક્યાં આવેલું છે? તો મિત્રો એ આવેલું છે મૈસૂરમાં। તે દેશનું નામ જણાવો કે જે 2021 પુરુષોની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરશે। હવે કયો દેશ કરશે એ તો આપણે સમજવાની જરૂર છે, પણ કયો દેશ કરવાનો હતો અને એની પાસેથી કેમ એની હોસ્ટિંગ ગઈ છે એ પણ આપણે જોઈએ છીએ। જો સમજી લો કરાર સમાપ્ત થવાના કારણે ભારતે એના હોસ્ટિંગના હકો ગુમાવી દીધા છે। હવે વાત કરીએ છીએ કે BFI એટલે કે બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા વિશે, જેનો મુખ્ય મથક નવી દિલ્હી છે, પ્રમુખ છે અજય સિંહ, સેક્રેટરી છે જય કોહલી। AIBA એટલે કે આંતરરાષ્ટ્રીય બોક્સિંગ એસોસિએશન વિશે જો વાત કરવા જઈએ તો મુખ્ય મથક છે લોઝાન સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, અને અત્યારે વચગાળાના પ્રમુખ તરીકે મોહમ્મદ મોસ્તા હસાનને લેવામાં આવેલા છે। સર્બિયા વિશે જે વાત કરીએ છીએ કે જે હવે 2021ના પુરુષની વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરનાર છે, તેની રાજધાની છે બેલગ્રેડ, ચલણ છે સર્બિયન દિનાર અને પ્રમુખ છે એલેક્સાન્ડર વ્યુસિક।
ભારતીય મહિલા ટીમે વનડે મહિલા વર્લ્ડ કપ 2021 માટે ક્વોલિફાય કરી લીધું છે, તો આપણા માટે બહુ જ ખુશીના સમાચાર છે. પરંતુ એ ટુર્નામેન્ટનું યજમાન કરનાર દેશનું નામ શું છે? તો મિત્રો, યજમાન કરનાર દેશનું નામ છે ન્યૂઝીલેન્ડ. હવે વાત કરીએ છીએ આઈસીસી વિશે, કે જે આ જે વર્લ્ડ કપ જે રમાવાનો છે એનું આયોજન કોણ કરે છે? તો આઈસીસી કરશે, પરંતુ યજમાન કોણ રહેશે? તો ન્યૂઝીલેન્ડ રહેશે. આઈસીસીનું મુખ્ય મથક છે દુબઈ, સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું છે. અધ્યક્ષ અને મુખ્ય એના કાર્યકારી અધિકારી છે, એટલે કે સીઈઓ કોણ છે? તો મનુ સહેની છે. સયાજીરાવ ગાયકવાડ III મહારાજા બરોડા નામનું પુસ્તક લખનાર વ્યક્તિનું નામ આપો, તો એનું નામ છે ઉમા બાલસુબ્રમણ્યમ. હવે વાત કરીએ છીએ ઇરફાન ખાન, કે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે, એ કોણ હતા? તો મિત્રો, એ એક એક્ટર હતા કે જેમને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો છે, સાથે સાથે એમને ફિલ્મફેર એવોર્ડ પણ 4 વખત મળી ચૂક્યો છે. આ રીતના બહુ જ ટેલેન્ટેડ એક્ટર હતા, કે જેમની ખોટ હવે બોલિવૂડમાં પૂરવી થોડી મુશ્કેલ થશે. દર વર્ષે વર્લ્ડ ડાન્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, દર વર્ષે વર્લ્ડ ડાન્સ ડે 29 એપ્રિલના દિવસે ઉજવવામાં આવે છે. તો હવે મિત્રો જોઈએ છીએ આજની ક્વિઝ જે છે, એ આજની ક્વિઝમાં પહેલો ક્વેશ્ચન છે, ગાલોસ કયા ભારતીય રાજ્યના આદિવાસી છે? જવારા કયા રાજ્યના લોકનૃત્ય છે? મેં આગળ જણાવી દીધેલું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું મુખ્ય મથક પણ મેં જણાવી દીધેલું છે. એડીબીના પ્રમુખ પણ મેં જણાવી દીધા છે. માલદીવની રાજધાની પણ જણાવી દીધેલી છે. જર્મનીની રાજધાની ચલણ બંને જણાવી દીધું છે. યુકેની રાજધાની અને ચલણ પણ જણાવી દીધું છે. બધા જ ક્વેશ્ચનો આપણને આજના વિડીયોઝમાંથી મળી જશે. હવે આ મને તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારો આખો વિડીયો જોયો છે, અને વધારે હું આભારી ત્યારે જ થઈશ તમારો, કે જ્યારે તમે મારા 7 ક્વેશ્ચનનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ, આભાર.